નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રકાશ રાવલ. એક મુલાકાત કાર્યક્રમમાં આજે આપણી સાથે છે પ્રોફેસર મનમિતા બારાડી. બહુવિધ વ્યક્તિત્વના માલિક છે, અભ્યાસે આર્કિટેક્ટ છે, વ્યવસાયે તેઓ ટાઉન પ્લાનર છે, શોખથી થિયેટર પર્સન પણ છે, એક્ટર ડિરેક્ટર છે, કોસ્ચ્યુમ ડિઝાઇનર છે, આર્કિટેક્ટ હોવાને નાતે એ વિષય ઉપર પણ કેટલાક પુસ્તકો લખેલા છે, અને થિયેટર પર્સન હોવાને નાતે થિયેટરને લગતું ગુજરાતી ભાષાનું એકમાત્ર મેગેઝિન બંદરેથી પ્રકાશિત કરે છે. હાલમાં જ તેનો 100મો અંક પ્રકાશિત થયો છે. આપણે તેને એ અંગેના અભિનંદન આપીએ. આ સિવાય પણ તેમના વ્યક્તિત્વના અનેક પાસા છે જેના વિશે હું આપને જણાવીશ. નમસ્તે મનીતા. નમસ્તે. તમારે ગુજરાતીમાં એક ભજન છે કે હરિતારા નામ છે અજાર, તો તમારી ઓળખ આપવી કેવી રીતના? તમે આર્કિટેક્ટ બી છો, ડાયરેક્ટર છો, ડિઝાઇનર છો વગેરે 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 છે, તો તમે પોતાની ઓળખ કેવી રીતના આપશો? નહીં, સારો પ્રશ્ન છે. મેં ઘણું બધું સાથે સાથે કરવાનું શરૂ કર્યું, એટલે નાનપણથી જ એવું હતું કે કોઈ પણ નવી વસ્તુ હોય તો રસ પડતો. એટલે જ્યારે 12મા પછી શું ભણીશું એવો વિચાર આવ્યો, ત્યારે એક વિધા છે આર્કિટેક્ચરની, જેમાં જાત જાતું તમે પેઇન્ટિંગ કરી શકો, સ્કલ્પચર કરી શકો, ઓફકોર્સ નાટક કરી શકો, અને જાત જાતના વિધાઓને ભેગું કરતું જે માધ્યમ છે એ આર્કિટેક્ચર છે. એટલે મેં આર્કિટેક્ચરનો અભ્યાસ શરૂ કર્યો. 5 વર્ષનો કાર્યક્રમ છે. એની પહેલાં હું નાટકો કરતી, એટલે હું કદાચ તમને ખ્યાલ જ હશે કે નાનપણમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇસરો ડેકુમાં 1975-77 મારી સિરીઝ બહુ જ પોપ્યુલર હતી. એટલે આમ એવું લાગતું હતું કે કદાચ હું નાટકો અને મીડિયા તરફ વળીશ, પણ એના શોખની સાથે સાથે ડિઝાઇન ડેવલપ થતું. હું પેઇન્ટિંગ ખૂબ કરતી હતી, હું સ્કલ્પચર કરતી હતી, એટલે આર્કિટેક્ચર મેં પસંદ કર્યું. અને પછી આર્કિટેક્ચર પછી એવું થયું કે આર્કિટેક્ચરમાં પણ, એટલે એક આર્કિટેક્ટ તરીકે બહુ લિમિટ મને લાગી કે ખાલી હું પ્લોટમાં વિચારું છું, પ્લોટની બહાર શું? એ બધા મકાનો કે બિલ્ડિંગના સમૂહો ભેગા થાય તો શું બને? તો સેટલમેન્ટ બને અથવા શહેર બને. તો શહેર કેવું અને એનું ડિઝાઇન કેવી રીતે કરી શકાય? અર્બન પ્લાનિંગ. એટલે અર્બન પ્લાનિંગ હું આગળ ભણી, અને એના પછી પણ મને એવો વિચાર આવ્યો કે ખાલી પ્લાનિંગની શું વાત કરવી? આ જે પણ આપણે બનાવીએ છીએ એનું મેનેજમેન્ટ થાય તો જ આપણા શહેરો સારા અને સુંદર બને. એટલે પછી મેં અર્બન મેનેજમેન્ટ મારું ફિલ્ડ મારું ઊભું થયું, અને એમાં અત્યારે કાર્યરત છું. તમે જે વાત કરી અર્બન મેનેજમેન્ટ અને અર્બન પ્લાનિંગ, એમાં અમદાવાદ કેવી રીતે સેટ થાય? અમદાવાદ બહુ જ મહત્વનો શહેર છે અને અદ્ભુત કામ થયું છે પ્લાનિંગ અને મેનેજમેન્ટમાં. કારણ કે આમ તો હિસ્ટોરિકલી અલાયદું છે ગુજરાતના બધા જ શહેરો કરતા, અમદાવાદમાં કેમ બધું પહેલું બને? જેમ કે રિવરફ્રન્ટ તો પહેલું બને, કે આપણે નવા નવા ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ એમાં જે રીતનું કામ થયું છે, અમદાવાદમાં કેમ પહેલા વધારે થાય? તો અમદાવાદ એક મોખરે ગણાય દરેક ક્ષેત્રમાં, હેરિટેજના ક્ષેત્રમાં ગણો. કારણ કે પોળનું જે આર્કિટેક્ચર છે, ભલે આપણે ઘણા બધા શહેરો આપણા હેરિટેજને સુસંગત કામ થયેલું છે, પણ અમદાવાદ એક અલાયદું શહેર છે. એમાં પ્લાનિંગ એક્સપેરિમેન્ટ્સ થયા છે, મેનેજમેન્ટ તરીકે શહેરનું મેનેજમેન્ટ બહુ જ ઉત્તમ એ રીતે કહી શકાય. એમાં ચઢાવ ઉતાર આવે કે અમુક વર્ષો વધારે સારું થયું હોય કે એવું બધું બની શકે, પણ ઓવરઓલ દેશના બધા શહેરોમાં અમદાવાદ એક અલાયદું શહેર છે. અમદાવાદના ટ્રાફિક મેનેજમેન્ટ, હા છે પ્રશ્ન, એ બંને બાજુ છે. મેનેજમેન્ટ તમે કરો, કરાવડાવો, પણ લોકોએ પણ એમાં સાથ દેવો જરૂરી છે. એટલે એનું જે સામ્ય કે એનું તાલમેલ એ જરા ઓછું છે, પણ છતાં હું તમને કહું કે જ્યારે એક કડક કમિશનર આવેલા, અને થોડા મહિનાઓ કદાચ યાદ જ હશે, 4-5 વર્ષ પહેલાંની જ વાત છે, નેહરા સાહેબે કદાચ બહુ જ બધે કડકાઈથી કર્યું, તો બધા લાઇનમાં આપણે આવી ગયેલા, પાર્કિંગ સરખું થવા માંડેલું, ત્યાં એકચ્યુઅલી બેઝમેન્ટમાં જ પાર્ક કરવું છે. આપણે રોડ ઉપર ઓન સાઇડ પાર્ક કેમ કરીએ છીએ? એટલે ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે જો પબ્લિક અને ગવર્મેન્ટ સાથે રહીને કામ કરે તો. અમદાવાદની ઓળખ છે લાલ બસ, યસ, પબ્લિક પરિવહન, પણ લોકો જે ઉપયોગ થવો જોઈએ, ધારો કે મેટ્રો બી આવી ગઈ આપણા ત્યાં,
તો મેટ્રોનો લોકો પોતાના જે વાહનો છે બાઇક કે સ્કૂટર એનો મહત્તમ ઉપયોગ કરે, તો એને કેવી રીતે વારી શકાય? એક સાથે નહીં થાય, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બીજા બધા શહેરો કરતા આપણે ત્યાં વધારે સારું છે. BRTS પહેલા પણ AMTS હતી, અત્યારે મેટ્રો પણ છે, એટલે આપણી પાસે ઓપ્શન્સ ઘણા છે. પણ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી નથી. આજે મારે મારા ઘરેથી BRTS કે મેટ્રો સ્ટેશન પહોંચવું હોય તો ત્યાંની કનેક્ટિવિટી નથી. હું કાં તો રિક્ષા લઉં અને રિક્ષા અથવા ઉબર લઉં, એ પછી અમદાવાદ નહીં, ભારતમાં બી ઘણા બધા શહેરોનું પ્લાનિંગ કરેલું છે, તો અમદાવાદના વિકાસમાં સેપ્ટે કયો ભાગ ભજવ્યો? બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે સેપ્ટ સાથે. ફોર્ચ્યુનેટલી મેં આર્કિટેક્ચરમાં સેપ્ટમાં કર્યું, પ્લાનિંગ ત્યાં કર્યું, પછી હું ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ની ફાઉન્ડર ડીન છું અને ત્યાં એક કોર્સ 2 વર્ષનો અર્બન મેનેજમેન્ટનો કોર્સ ચાલુ કર્યો છે. સેપ્ટે બીકોઝ એમના પ્રોફેસર્સ અને એલુમનાઈ બધા ખાસા જાગૃત છે, ત્યાં નવી પ્રકારનું એજ્યુકેશન તો અપાય જ છે પણ નવા થિંકિંગની પણ એક પરિભાષા ત્યાં ઊભી થાય છે. એટલે જે ગ્રુપમાં કામ કરીને નવું વિચાર કરીને જે કામ થાય છે, અમદાવાદ અને સેપ્ટ યુનિવર્સિટીનો સંબંધ બહુ જ સરસ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ગુજરાત ગવર્મેન્ટ હોય, એ એટલે સેપ્ટ યુનિવર્સિટી તરીકે જે આપણે એમ કહીએ એક સિવિલ સોસાયટી જે NGOs અને અમદાવાદમાં BRTSમાં મહત્વનો ફાળો સિવિલ સોસાયટી, એકેડેમિયા અને ગવર્મેન્ટ, એ ત્રણનું જે કોઓર્ડિનેશન છે એ અમદાવાદમાં છે. તમારા પપ્પાને હું બોલો તો બરાડી સાહેબ મોસ્કો રેડિયો જી, હવે એમના એમના જે ગુણો છે એ તમારામાં થિયેટરમાં દેખાઈ રહે છે. થિયેટરમાં એ વખતનું થિયેટર અને અત્યારનું થિયેટર એમાં શું ફરક છે? પપ્પાની કારકિર્દી, પપ્પા અને મમ્મીએ બંને નાટકોમાં કામ કર્યું, બંને રેડિયો પર હતા, પહેલા વડોદરા અને રાજકોટ રેડિયો, દિલ્હી રેડિયો અને પછી મોસ્કો રેડિયો પર ગયા, જ્યાં અમારો ઉછેર રશિયામાં એટલે જ થયો. 7-1 વર્ષની હતી ત્યારે હું પાછી આવી. નાનપણથી એમ કહેવાય કે નાટકનો ન અને થિયેટરનો થ હું ભણી હોઉં તો ઘરમાંથી જ, એટલે સંસ્કાર હોય. પપ્પા લેખક એટલે નાટકો, એમની સ્ટાઇલ એ હતી કે નાટકો ડિક્ટેટ કરતા, એટલે મને થોડું ઘણું પણ લખતા વાંચતા આવડ્યું એટલે હું ડિક્ટેશન લેતી, એટલે એમાં એ જે પાત્રો વિચારે ને જે ઇમેજિન કરે એ મને ડિક્ટેટ કરતા, એટલે મને પણ એમના વિશ્વનો ભાગ હું બની હતી. એ જે આખું ક્રિએટિવ વિશ્વ હતું એ ત્યારના અમે નાટકો કરતા, તો શેરી નાટકો પણ કરતા અને સ્ટેજ ઉપર પણ કરતા, પણ એક મુદ્દો હતો, એ હંમેશા સમાજને એક દર્પણ પ્રેઝન્ટ કરતા કે તમે આ છો, આપણે બધા આ છીએ અને આ એક દર્પણ છે, નાટક તરીકે હું તમને પ્રતિબિંબિત કરું છું, અને એ એમના કામમાં દેખાઈ આવે છે. મેસેજ કન્વે કરે કોઈક રીતે પણ એન્ટરટેનિંગલી, એવું નહીં કે પેલું નારેબાજી ને ઝંડાબાજી ને બધું નહીં કરે. અત્યારે સ્પેસ થોડી આપણી સંકુચિત થઈ રહી છે, શેરી નાટકો લગભગ બંધ છે, એમને એમ જઈને કોઈ નાટક કરવાની જે ઈચ્છા થાય પોસિબલ નથી, હવે પરમિશનો લેવી પડે, એટલે એ એક આખો એક નવો યુગ છે હવે. પણ નાટકો ખૂબ થાય છે, એટલે હું એડ કરીશ કે નાના નાના થિયેટર જૂથો છે, નાના ગ્રુપ્સમાં કામ થાય છે, નાની જગ્યાઓમાં પણ થિયેટર ઊભા થયા છે, એટલે એનો આનંદ છે કે બહોળો વિસ્તાર છે. બરાડી સાહેબ વખતે જે નાટકો હતા અને જે થિયેટરનો એક ક્રેઝ હતો, અત્યારના જે નાટકો આવે છે અને એમાં દ્વિઅર્થી સંવાદવાળા નાટકો છે, એના માટે શું કહેશો? અનફોર્ચ્યુનેટ છે, પણ આમાં અમે એક બીજો આસ્પેક્ટ એ છે કે લોકોને ગમે એ હોવું જોઈએ, પણ લોકોને શું ગમશે એ ક્રિએટિવ વ્યક્તિ એ પીરસવું જોઈએ. હવે સેન્સરશિપ વિરુદ્ધમાં પણ કામ થયું કે આપણે એમ કહીએ કે દ્વિઅર્થી સંવાદ છે તો આપણે સેન્સર કરી દઈએ, ના,
ક્રિએટિવ વ્યક્તિને એ ઓપ્શન હોવું જોઈએ કે તમે શું બતાવવા માંગો છો. રાઈટ. એટલે હું એ રીતે નહીં કહું કે બધું બંધ થવું જોઈએ. ઓફકોર્સ, પણ ચોઇસ લોકોની જો બદલાતી હોય તો વિચારતા લોકોને કરવાની જવાબદારી કલાકારની જ છે. તમારું એક બાજુ થિયેટર, એક બાજુ ડિઝાઇનિંગ, બેની વચ્ચે શું સામ્યતા અનુભવો છો? હું એવું જોઉં છું કે જે રીતે નાટક મને સ્કિલ સેટ આપે છે, વાત કરવાનો મોકો આપે છે થિયેટર અને મીડિયા તરીકે, કારણ કે મેં ફિલ્મો પણ બહુ બનાવી છે અને અર્બન ઇશ્યુઝને લઈને ફિલ્મો બનાવી છે. તો હું જે કામ કરું છું ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનું, કે હું જે કામ કરું છું અર્બન મેનેજમેન્ટનું, એ અર્બન મેનેજમેન્ટની વાતો હું થિયેટર અને મીડિયા થકી લોકો સુધી પહોંચાડું છું. એટલે એ રીતે હું જોઉં છું કે અમે એ બંને ફિલ્ડ મારા સેટિસ્ફાઈ થઈ શકે અને બંને મજા પડે એ રીતે હું લોકો સુધી પહોંચાડવા માંગુ છું. રશિયામાં તો તમે નાની ઉંમરે છોડી 7 વાગે, પણ રશિયાનો કોઈ યાદગાર અનુભવ? હા, ખૂબ જ. એકચ્યુઅલી રશિયામાં હું બોલતી રશિયામાં શીખી, એટલે રશિયન ભાષા મારી પહેલી લેંગ્વેજ હતી. એટલે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ હું પછી શીખી, અને મમ્મી ગુજરાતીમાં બોલે કે પપ્પા ગુજરાતીમાં બોલે તો હું જવાબ રશિયનમાં આપતી. હવે એ લોકોને મોટા હતા એટલે શીખતા વાર લાગી, પણ હું મારા મિત્રોને પડોશમાં રમતા હું પહેલા રશિયન હું શીખી, એવું થયું. એટલે ત્યાંના અનુભવમાં એવું થાય કે કંઈક મારે જોઈતું હતું, એક સરસ પ્રસંગ છે, એવું મને મમ્મીએ કીધેલું કે હું રડતી હતી, કોઈક મને વસ્તુ જોઈએ ઘરમાં, એટલે હું પિચ્ચેને શબ્દ વાપરતી. મમ્મી કે ના, આપણી પાસે નથી. બધું ના છે. એટલે છેવટે પપ્પાએ મને તેડીને આમ ફર્યા ઘરમાં કે સારું તને જોઈએ જ છે, તું આપણે ઘરમાં આવે તો શ્યોર તને આપીશું. એટલે તેડીને કે અહીંયા જાઓ, અહીંયા જાઓ, કિચનમાં જાઓ, કિચનમાં આ કબાટ ખોલો, એટલે પિચ્ચે ત્યાં થયા હતું, એટલે બિસ્કિટ. એટલે એમને શબ્દ શીખવા વાર લાગી, પણ ઓબ્વિયસલી હું નાની હતી એટલે ખૂબ બધા નાના નાના પ્રસંગો, કે 3-3 મહિના અમારે દાચામાં જવાનું હોય, એટલે ત્યાં સમૂહ જીવન કેવી રીતે, કમ્યુનિટી લિવિંગ જીવન, એટલે ત્યાં સવારથી બધાને તૈયાર 8 વાગે ઉઠવાનું, બધું બહુ જ ડિસિપ્લિનમાં અમારો ઉછેર થાય, અને ત્યાંની બધી ટીચર્સ ને આયાઓ બહુ જ પ્રેમથી રાખતા અમને, એટલે ત્યાં પણ હું જતી. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. તમે નાટકોમાં દિગ્દર્શન બી કર્યું છે, રોલ બી ભજ્યો છે, કોઈ યાદગાર રોલ? હા, મારું નાટક ગાંધારી વિશે વાત કરું, પપ્પાએ લખ્યું હતું, અને પહેલાં મલ્ટી કેરેક્ટર્સ, મલ્ટી એક્ટર્સનું આ પ્લે છે, એને રેડિયો પર પણ ભજવાયું છે, એની નવલકથા પણ છે, ટૂંકી વાર્તા પણ છે. એટલે પપ્પાની સ્ટાઇલ હતી લખવાની, પહેલાં વાર્તા લખે કે પા તો એક પાત્રી નાટક લખે, પછી એને મલ્ટી પાત્ર કરે, એટલે અને એક્ટર રેસિડેન્ટ ડિરેક્ટર અને પ્લેરાઇટ અમે કહેતા, થિયેટર મીડિયાની સાથે જોડાયેલા હસમુખ બારાડી, તે નાટકો અમારા ગ્રુપ સાથે રહીને ઊભું થાય, એમના મનમાં વિચાર હોય, એટલે પહેલાં સ્ટોરી કે પછી એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય, એટલે એક્ટરોની સાથે સતત ચર્ચા કરતા કરતા નાટકો લખે, ડિક્ટેટ કરે, આ એમની સ્ટાઇલ હતી. એટલે ગાંધારી એમણે પહેલાં લખ્યું, પછી આટલા બધા કેરેક્ટર સાથે જો નાટક કરવું હોય, મેં ગ્રુપમાં બધાએ કીધું કે આપણી પાસે આટલા બધા એક્ટરો નથી, 25 એક્ટર્સ હતા ત્યારે, કે ચાલો અત્યારે આપણે એક પાત્રી વિચારીએ, અને ગાંધારી મોનો લોક તરીકે 2.5 કલાકનું નાટક છે, અને મેં ભજવ્યું. એની સજ્જતામાં એટલું બધું કામ કરાવે, ડિરેક્ટ જનકભાઈ રાવળે કરેલું, હું મેઇન કેરેક્ટર હતી અને એક જ કેરેક્ટર હતું, અને એને અમે સાંપ્રત કરવા માટે એક નવા, એટલે નેરેશન છે, પછી આ જ કેરેક્ટર ગાંધારીનું પાત્ર પ્રેઝન્ટ કરે, એની સાથે પાત્ર અને આ કેરેક્ટર બંને ચર્ચા કરે નાટકમાં જ, અને એમ કે આવું કેમ કરે ગાંધારી, કારણ કે ગાંધારીને આપણે આમ સતી માનીએ 100%, પણ તો પછી એ 100 કૌરવો એના કુંખમાંથી કેવી રીતે નીકળે, પેલું માસપિનનું વિભાજન એ બહુ જ એનો બહુ જ મહત્વનો સીન છે.
વ્યાસ મુનિના કહેવાથી માસ પિન લઈને પેલી આવે છે આખા સભામાં, અને એને કેવી રીતે વિભાજન કરીને 100 કુંડો, મને છેલ્લે એમ કહે છે મને હજી એક દીકરીનો પણ અભરખો છે, તો કે પોટમાં એને તમે દીકરીના એનો ટુકડો રાખો. અને એ 100 કુંડોની વચ્ચે ઝૂરતી ગાંધારી અને એ માં ફરતી ગાંધારીને એને ડિપિક્ટ કરવાની, અને પછી એવા સમાચાર આવે કે કુંતીને પહેલા પુત્રનો જન્મ થયો ત્યારે ગાંધારીના પુત્રનો જન્મ નહોતો થયો, એટલે કુંતી નાની ગાંધારી કરતા, અને છતાં એનો દીકરો યુવરાજ બને કે આનાથી સહન ના થાય, એટલે એ જે આખું ઈર્ષા એક આમ મા તરીકેની લાગણી, એ 100 કુંડોમાં છોકરાઓને ઉછેર કરીને કેવી રીતે રમે છે એનું વિઝ્યુલાઇઝ કરે છે, બહુ જ અદ્ભુત સીન છે. સાહેબનો આગ્રહ હોય પાછો પરફેક્ટ પ્રેઝન્ટેશન, બહુ જ, એટલે લડીને કામ કરાવે, રણાવે, પણ કામ સરસ કરવાની મજા. બુંદરેતી, બુંદરેતી, યસ. અમારી સંસ્થા બટુભાઈ ઉમરવાડિયા થિયેટર રિસર્ચ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે એનું ટૂંકમાં અમે બુંદરેતી નાટકો અમે કરીએ. એનું એક મહત્વનું પાસું છે પબ્લિકેશન્સ, એટલે થિયેટર અને મીડિયાના પબ્લિકેશન્સ બુંદરેતીમાં થિયેટર મીડિયા સેન્ટરમાં ખૂબ થયા છે, અને નાટકોની સાથે સાથે એક પપ્પાનું એક સ્વપ્ન હતું કે એક મેગેઝીન હોવું જોઈએ, એટલે એમણે 1998માં આ મેગેઝીનની સ્થાપના કરી. વાર્ષિક 4 અંક એ આપે, અને એમાં સાંપ્રત વિષયો ઉપર, નાટક શું, નાટકની વિધાઓ, નાટકમાં કોણ મહત્વના પાત્રો શું કરે છે, લેખકો ક્યાં છે, દિગ્દર્શકો ક્યાં છે, શું આપણી એક્ટિવિટીઝ છે, એકમાત્ર મેગેઝીન જે 25 વર્ષ સુધી ટકી શકે. અને પપ્પાએ લગભગ 78 અંકો કર્યા, પછી એમનું એ નિધન પામ્યા, અને 79 પછી મને એમનું આ સ્વપ્ન હું કેવી રીતે છોડી દઉં, એટલે 79 ઓનવર્ડ્સ થી હમણાં જ અમે 101 બહાર કાઢ્યો. એમાં કઈ એવોર્ડ બી? હા, એટલે નાટકનો એવોર્ડ તો નથી, એ મીડિયાનો અવોર્ડ છે અમારો. અમારા મિસાલ ફિલ્મ અમે બનાવી, અને એને રિસેન્ટલી ISC-નો અવોર્ડ, એટલે સેનિટેશનમાં બેસ્ટ ફિલ્મ, સેનિટેશન સબ્જેક્ટને લઈને ફિલ્મ બનાવી. એમાં સ્વચ્છ ભારત મિશન અને મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની સાથે રહીને આ ફિલ્મ બનાવી. મેં હમણાં જ કીધું કે ઘણી બધી શોર્ટ ફિલ્મો બનાવી છે, અને એમાં ઘણી બધી એવોર્ડને પાત્ર, જેમાં મિસાલ છે, એવો કોઈ મેસેજ આપતી કોઈ ફિલ્મ વિશે? હા, અમે એવું માનીએ છીએ કે શહેર આપણે સુધરશે તો જ આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુધરશે, અને આપણે કેમ પરદેશ જઈએ છીએ ને ત્યાંના શહેરોમાં મોહી પડીએ છીએ, એવું તો શું છે, એમના શહેરોમાં ને આપણા શહેરોમાં સુધરી બી જઈએ છીએ, હા, ત્યાં ગંદકી નથી કરતા. તો આપણા શહેરો, જેમ કે હું બીજી એ પણ વાત કહું કે એન્જિનિયર્સની કમી નથી, વી હેવ વેરી ગુડ એન્જિનિયર્સ, વી હેવ પ્લાનર્સ, વી હેવ આર્કિટેક્ટ્સ, વી હેવ ડિઝાઇનર્સ, રાઈટ, પણ છતાં શહેરોમાં તકલીફ દેખાય કે મે બી આપણે કંઈક એનું કન્સ્ટ્રક્શન સરખું નથી કરી શકતા, મે બી ઇન્ટિગ્રેટેડ રીતે એનું મેનેજમેન્ટ સરખું નથી થઈ શકતું. એટલે હું એમ કહું છું કે આવી ઘણી બધી બેસ્ટ પ્રેક્ટિસિસ, અને એવું પણ નથી, દેશ આપણો મોટો છે, ઘણા બધા નવા નવા પ્રેક્ટિસિસ પણ ઊભા થયા છે કે આપણે આવી રીતે કરીએ. તો જેમ કે હમણાં જો કોઈની સાથે સ્લમ રીડેવલપમેન્ટની વાત કરતી હતી, ઘણા બધા ફર્સ્ટ અને એ અમદાવાદમાં પણ છે, તો આ બધી ફિલ્મોને ડોક્યુમેન્ટ કરી એને ડ્રામા બેઝ કરીને અમે ઘણી બધી નાની નાની ફિલ્મો બનાવી છે, અને યુટ્યુબ ચેનલ પર, થિયેટર મીડિયા સેન્ટર પર પણ, અને મારી સંસ્થા અર્બન મેનેજમેન્ટ સેન્ટરના યુટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છે. અર્બન મેનેજમેન્ટનો તમારો ખાસ વિષય છે અમદાવાદમાં રીડેવલપમેન્ટ, જી, અને તમે કીધું સ્લમ ક્લિયરન્સ, તો એનાથી આવતા વર્ષોમાં શું સ્થિતિ શું ઊભી થશે? સ્લમ ક્લિયરન્સ નહીં કહું, સ્લમ રીડેવલપમેન્ટ કહીશ. અચ્છા, ક્લિયરન્સ આપણે નથી કરવું. હા, બરાબર, ડેવલપ, કારણ કે સ્લમ્સમાં રહેતા એક એક બેઝિક નીડ ત્યાં
અનફોર્ચ્યુનેટલી નથી પૂરી થતી, એટલે પાણી સેનિટેશનના પ્રશ્નો છે, એટલે આપણે એને સ્લમ કહીએ છીએ કે કાચા મકાન છે કે વધારે ડેન્સિટી છે. પણ એ જ ફેમિલીઝ જે શહેરમાં એમનું ઇકોનોમિક કોન્ટ્રીબ્યુશન છે કે સોશિયલ કોન્ટ્રીબ્યુશન છે એને લીધે આપણે ઉવેખી ના શકીએ. રાઈટ. એ પણ આપણા ફેબ્રિક, આપણા સિટીના ફેબ્રિકના ભાગ છે. અને એ સ્લમ્સમાં રહે તો એમને આપણે સારી રીતે હાઇજેનિક રીતે રહેવાનો મોકો આપવો જોઈએ. એટલે રીડેવલપમેન્ટ કરી એમને મકાનો કાં તો અપાય, કાં તો ત્યાં ને ત્યાં ઇન્સિટુ કહીએ છીએ કે આ જ લેન્ડમાં ત્યાં જ સારા મકાનો, સારો વસવાટ ઊભો થાય એ જોવાની જવાબદારી. વર્ટિકલ કરવું પડે કદાચ, પણ જેટલું છે એને યોગ્ય રીતે તમે સ્ટ્રીટ સરખી કરી આપો, તમે પાણીના કનેક્શન આપો, તમે એને આમ આમ કરવાની જગ્યાએ તમે ક્વોલિટી લાઈફ. કારણ કે ત્યાં પણ પાર્કિંગની સમસ્યા છે જ, એવું નથી કે ત્યાં વ્હીકલ્સ નથી, ત્યાં લારી પણ હશે, ત્યાં તમારા ફોર વ્હીલર થ્રી વ્હીલર ઓટો પણ હશે, એમને મૂકવાની જગ્યા ક્યાં છે? એ તમે થોડું રીઓર્ગેનાઇઝ કરો, તમે એમને છૂટા પેલા મૂકવા કરતા એને કોઈક પણ રીતે ગોઠવી શકો તો ત્યાં ડેવલપમેન્ટ થશે જ. લેન્ડનો પ્રશ્ન હોઈ શકે કે એમની લેન્ડ ન હોય, એન્ક્રોચમેન્ટ હોય, તો એને સોલ્વ કરવાના જરૂરી બનશે. પણ આપણે એવું બને છે કે કોઈ પણ વસ્તુ પૂરું નથી કરતા. પહેલા કાયદો લાવ્યા, પણ એને તમે એક લોજિકલ લેન્ડ સુધી લઈ જાઓ, બધાને તમે સર્વે કરો, હવે તો કેટલી બધી પોસિબિલિટી છે, તમે સર્વેસ કરી શકો છો, તમે એક એક માલિકી એસ્ટાબ્લિશ કરી શકો છો. બીજું કે આપણા જે મ્યુનિસિપલ કોર્પોરેશનને એક સત્તા આપવામાં આવી છે, અને બીજું છે ટીપીવીડી, ધી ટાઉન એન્ડ કાઉન્ટ્રી પ્લાનિંગ ઓફિસ છે, એ બંને સંલગ્ન કરીને કામ કરવું જોઈએ. એના એક એક કોઓર્ડિનેશનનો અભાવ ક્યારેક દેખાય છે, અને એટલે જ વાત આખી પૂરી નથી થતી કે એમને એમ કહેવાથી કે ઇમ્પેક્ટ ફીલ આવી દઈએ. જરૂરી હોય, જરૂરી છે પણ ખરી, પણ એને પછી વળગીને એના એ સિસ્ટમ્સ ચાલુ રહેવી જોઈએ. આપણે ત્યાં પ્રાચીન સંસ્કૃતિ મોહેંજોદડોથી માંડી અને અર્બન પ્લાનિંગ પ્લસ આપણી સિટી હેરિટેજ સિટી અમદાવાદ, તો ઘણું બધું તમે પહેલાં જે શરૂઆતમાં કીધું કે ઘણું બધું આપણી પાસે છે, પણ એને પૂરી રીતે પામી શકતા નથી અથવા સ્ટુડન્ટો સુધી એ મેસેજ પહોંચતો નથી. ના, હેરિટેજ સિટી છે, એનું મહત્વ ખૂબ જ છે, અને પોળ આપણું એક ફેબ્રિક તરીકે બહુ મજાનું છે. લાકડાના મકાનો છે, એને કન્ઝર્વ કરવાની મેથડ્સ, એને કઈ રીતે, આમ તો જુઓ તો તમે મ્યુનિસિપલ કોર્પોરેશને ટીડીઆર પણ આપ્યો, ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ તરીકે, તમને તમે રીડેવલપમેન્ટ કરવા માંગો છો તો ટ્રેડેબલ સર્ટિફિકેટ છે, જે તમે બીજે પ્રોપર ઉપયોગ થવો જેવો લાગે છે તમને થઈ રહ્યો છે. કોશિશ તો છે, પણ સ્લો છીએ આપણે, ઘણા સ્લો છીએ. હા, એટલે કદાચ જેટલા સ્પીડમાં કામ થવું જોઈએ એ નથી થતું, અને આપણે ઘણું બધું કરવામાં ન્યુઆન્સીસ છૂટી જાય છે. ડેડિકેટેડલી જો મન બનાવીને જો કામ થાય તો અમદાવાદ ઇઝ એ ઓનલી સિટી વિચ કેન ડૂ ઇટ. જો બીજે બધે પ્રશ્ન મને દેખાય કે બીજા શહેરોમાં નહીં થઈ શકે, અમદાવાદમાં થશે જ, પણ એ ક્યાંક આપણો લેક ઓફ ઇન્ટરેસ્ટ દેખાય કે લેક ઓફ પ્રાયોરિટી દેખાય, કારણ કે બધું બધી બહુ જ વસ્તુ કરવામાં પાયાના વસ્તુ આપણે ચૂકી જઈએ છીએ, પાયાની વાતો ચૂકી જઈએ. છતાંય આપણે બધામાં પ્રથમ હોઈએ છીએ, પ્રથમ હોઈએ છીએ. રિવરફ્રન્ટ હોય, એટલે એ જ, ઇટ્સ અ બ્યુટિફુલ કોમ્બિનેશન ઓફ વોટ કેન હેપન એન્ડ વોટ શુડ હેપન. પણ એ અમદાવાદમાં જો ના થાય તો ક્યાંય ના થાય, અમદાવાદમાં થશે જ એવી હંમેશા આશા રહે જ છે. અમદાવાદીઓ માટે શું કહેશો? બહુ જ અદ્ભુત પ્રજા છે, અને જે પેલું રૂપિયાનું અડધું કહેતા અને ચા ને આ ને એ બધું નથી રહ્યું. અને અમદાવાદમાં જે સાહસિકતા છે, નવું નવું ગ્રહણ કરવાની ઈચ્છા છે અને શક્તિ પણ છે, એ બીજા કેટલાય શહેરો મેં જોયા. અમદાવાદ અલાયદું છે, અદ્ભુત છે. અમદાવાદ અમદાવાદ જ છે. રાઈટ.
મિત્રો આ હતા આપણી સાથે મનવિતા બારાડી. એક મુલાકાત કાર્યક્રમમાં નવી શખ્સિયત સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશું.